નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયા માં આપનું સ્વાગત છે. હું ઈમાની આપની સાથે. તો નજર કરીએ આજના ટોપ 10 સમાચાર પર. ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોલેન્ડ પહોંચતા જ બાળકોને મળ્યા હતા. ભારતીય સમુદાયે સ્વાગત કર્યું. ભારતીય વડાપ્રધાન 45 વર્ષ બાદ પોલેન્ડની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેઓ બોલ્યા, આ યુદ્ધનો યુગ નથી, અમે શાંતિની વાત કરીએ છીએ. ભારત બંધના એલાનને મળ્યો મિશ્ર પ્રતિસાદ. એસસી એસટી ઓબીસી સમાજના લોકો ભેગા થઈને વિરોધ નોંધાવ્યો, જેમાં અનુસૂચિત જાતિઓની વિવિધ જ્ઞાતિઓમાં હાલ એકતા જોવા મળી રહી છે. સુપ્રીમ કોર્ટની ટિપ્પણીથી વિવિધ પેટા જ્ઞાતિઓમાં વિવાદ ઊભો થઈ શકે તેમ છે, ત્યારે ટિપ્પણીથી કોઈ પણ રાજ્ય સરકાર કે દેશની સરકાર આવા કોઈ નિર્ણય ન કરે, તે માટે દલિતો અનુસૂચિત જાતિઓમાં ભાગલા કરવાનું કામ ન કરે તેના વિરોધમાં સમગ્ર ભારત બંધનું એલાન હતું. આંધ્રપ્રદેશના અભિનેતા કોનિડેલ ચિરંજીવીએ તેમના 59મા જન્મદિવસે તિરુમાલાના વેંકટેશ્વર સ્વામી મંદિરમાં પત્ની સાથે ઉજવણી કરી હતી. મંદિરમાં પ્રાર્થના કરી અને તેમણે જન્મદિવસ ઉજવ્યો. પત્ની સુરેખા કોનિડેલ સાથે ભગવાન બાલાજીના આશીર્વાદ લેવા પવિત્ર સ્થળની મુલાકાત પણ લીધી હતી. ચિરંજીવી પરંપરાગત ઓફ વ્હાઇટ રેસની મુંડુ અને કુર્તો પહેરેલા જોવા મળ્યા હતા. દિલ્હીનો અંડરબ્રિજ છે કે ગુફા, જેમાંથી દરરોજ હજારો મહિલાઓ, વૃદ્ધો, કોલેજ જતા છોકરા છોકરીઓ પણ પસાર થતા જોવા મળી રહ્યા છે. આ છે દિલ્હી મેરઠ એક્સપ્રેસ વે પર એબીઈએસ એન્જિનિયરિંગ કોલેજ પાસેનો ક્રોસિંગ. રિપબ્લિકનની આસપાસના લાખો લોકો આ અંડરપાસમાં થઈને પસાર થતા જોવા મળી રહ્યા છે. શ્વાન વફાદાર અને કાર્યક્ષમતા માટે જાણીતા છે, ત્યારે શ્વાનને સ્પેશિયલ ટ્રેનિંગ પણ આપવામાં આવે છે અને તાલીમ પામેલા શ્વાનના હોદ્દો એક ઓફિસર સમકક્ષ હોય છે. આજે એલઓપી રાહુલ ગાંધીએ દિલ્હી એરપોર્ટ પર તેમની સુરક્ષા માટે તૈનાત સુરક્ષા એકમના ડોગ સ્ક્વોડની કરી હતી મુલાકાત. દિલ્હીમાં અંદાજે 60થી વધુ ડોગ સ્ક્વોડ તૈનાત રાખવામાં આવે છે. કાળો જાદુ કાયદો લાવવા માટે ગુજરાત વિધાનસભામાં બિલ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે. ગુજરાત વિધાનસભામાં આ બિલ પસાર થયું, જેમાં 7 વર્ષની જેલ અને 50,000 રૂપિયાના દંડની પણ જોગવાઈ છે. પક્ષ અને વિપક્ષ અહીં વિવિધ બાબતો પર ચર્ચાઓ કરવાના છે, ત્યારે આ સત્ર દરમિયાન મહત્વના 5 બિલ મુકાશે. રાજકારણમાં અનેક ફિલ્મી સિતારાઓ પણ ઝંપલાવતા હોય છે, ત્યારે આ ક્રમમાં હવે જાણીતા અભિનેતા વિજયે આજે તેમની પાર્ટી તમિલગા વેત્રી કઝમ TVKના ધ્વજ અને પ્રતીકનું અનાવરણ કર્યું. તમિલગા વેત્રી કઝગમ TVKના ધ્વજ અને ચૂંટણી ચિહ્નના અનાવરણ સમયે વિજયના પિતા અને માતા પણ પાર્ટી કાર્યાલયમાં ઉપસ્થિત હતા. તમિલનાડુના વિકાસ માટે તેઓ સાથે મળીને કામ કરશે તેમ તેમણે જણાવ્યું હતું. કોંગ્રેસની ન્યાયયાત્રા પહોંચી સાણંદ. ગુજરાતમાં રાજકોટ, મોરબી, સુરતમાં અને વડોદરામાં થયેલી અનેક ઘટનાઓને લઈને જીવ ગુમાવનાર પીડિતોના પરિવાર માટે કોંગ્રેસ દ્વારા ન્યાયયાત્રા કાઢવામાં આવી હતી. આ ન્યાયયાત્રા હાલમાં સાણંદ પહોંચી છે. અમદાવાદ યાત્રા ચાલુ રહેશે અને 23 ઓગસ્ટે ચાંદખેડામાં સ્નેહ પ્લાઝા બંધારણ ચોક ખાતે બંધારણ સભામાં પરિવર્તિત થશે અને ન્યાયની માંગણી કરવામાં આવશે, જેમાં જિગ્નેશ મેવાણી સહિતના નેતાઓ જોડાયા હતા. આંધ્રપ્રદેશના અન્ના કાપલ્લેમાં ફાર્મા કંપનીના કેમિકલ રિએક્ટરમાં બ્લાસ્ટ થયો. 17થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા, જેમાં 41 લોકો ઘાયલ થયા હતા. હજુ પણ આંકડો વધવાની શક્યતા જોવા મળી રહી છે. વિસ્ફોટ સમયે કંપનીમાં અંદાજે 300થી વધારે કર્મચારીઓ હાજર હોવાના પણ અહેવાલો પ્રાપ્ત થયા છે, ત્યારે આ આંકડો હજુ પણ વધી શકે તેમ છે. જમ્મુ અને કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા કોંગ્રેસ પાર્ટીના નેતાઓ. લોકસભા એલઓપી અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે સહિત શ્રીનગરના લાલચોક ખાતે આઈસ્ક્રીમ પાર્લરની પણ મુલાકાત કરી હતી. કોંગ્રેસના બંને નેતાઓ આજે વહેલી સવારે જમ્મુ એન્ડ કાશ્મીરના શ્રીનગર પહોંચ્યા હતા અને ત્યારબાદ શ્રીનગરની પાર્ટીમાંના જે નેતાઓ છે તે અને સાથે કાર્યકરોને પણ તેઓ આજે મળશે. આવનાર ચૂંટણીને લક્ષીને આ બેઠક હોવાનું જાણવા મળેલ છે, ત્યારે આ બેઠકમાં મહત્વના નિર્ણયો પણ લેવામાં આવશે.